કેમ છો મિત્રો મજામાં ને હું મુકેશ ડેરવાળિયા એજ્યુ સફર પરિવાર વતી આપ સર્વ મિત્રોનું આજના દિન વિશેષ અને વ્યક્તિ વિશેષના વિડિયોમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એજ્યુ સફરની એક ખાસ વિશેષતા છે કે આ દિન વિશેષની તો ચર્ચા કરે છે પરંતુ તેની સાથે સાથે અગાઉની જે લેવાયેલી પરીક્ષા છે તેમાં પૂછાયેલા પ્રશ્નોની પણ સાથે સાથે ચર્ચા કરીએ છીએ જેથી કરીને ખ્યાલ આવે કે કોઈ પણ એક્ઝામિનેશનનો સિલેબસ કેવા પ્રકારનો છે એ સિલેબસમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં લેવાનારી એક્ઝામિનેશનમાં કેવા પ્રશ્નો પૂછાશે એનો એક આપણને આછેરો અંદાજ આવે છે મિત્રો આ એજ્યુ સફરની એક વિશેષ સિરીઝ છે દિન વિશેષ અને એક વર્ષ સુધી તમે આ સિરીઝને અનુસરશો તો મિત્રો તમે કોઈપણ એવો સ્પેશિયલ ડે નહીં હોય કોઈ પણ એવો મહાનુભાવ નહીં હોય કે જેના વિશે તમે જાણતા ન હોવ એટલા માટે તમે આ ડેઇલી વિડીયો જોવાની આદત કેળવી લેજો કારણ કે પરીક્ષામાં તમને ખૂબ જ ફાયદો કરાવશે અને જ્યારે એજ્યુ સફર ફ્રી ઓફ કોસ્ટ વિડીયો પ્રોવાઈડ કરે છે તો એક નાનકડી તમારી પાસે અપેક્ષા રાખે કે અમારી ચેનલ ઉપર જો તમે નવા હો

એ મહાનુભાવની આજે આપણે ચર્ચા કરવાના છીએ અને તેની સાથે સાથે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે ઉજવાય છે મિત્રો 21મી સપ્ટેમ્બરે અને બીજો પણ એક મહત્વનો દિવસ આજે ઉજવાય રહ્યો છે અને તે છે વર્લ્ડ અલ્ઝાઈમર્સ ડે તે પણ 21મી સપ્ટેમ્બરના રોજ ઉજવાય છે તો એની પણ વાત કરીશું કારણ કે કોઈ પણ મહત્વનો દિવસ હોય તો એની કોઈ ચોક્કસ થીમ પણ રાખવામાં આવતી હોય છે કે એ શા માટે ઉજવવામાં આવે છે એનું પણ એક ચોક્કસ કારણ હોય છે તો મિત્રો વિડિયો અંત સુધી નિહાળજો ચાલો આપણે શરૂઆત કરીએ આ મહાનુભાવથી અને આ મહાનુભાવ એટલે આપણા સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી એવા ઉચ્છરંગ રાય ઢેબર જી હા મિત્રો એકવીસમી સપ્ટેમ્બર ઉચ્છરંગ રાય ઢેબરનો આજે જન્મદિવસ છે તેમનું પૂરું નામ શું હતું ઉચ્છરંગ રાય નવલશંકર ઢેબર અને તેઓનો જન્મ એકવીસ સપ્ટેમ્બર ઓગણીસો ને પાંચના રોજ જામનગરના ગંગાજળા ગામ મુકામે તેમનો જન્મ થાય છે મિત્રો ખાસ યાદ રાખજો કારણ કે અગાઉ પ્રશ્ન પૂછાયેલો છે કે સૌરાષ્ટ્રના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ઉચ્છરંગરાય ઢેબર પણ હવે આગળ જતા પ્રશ્ન પૂછે કે ઉચ્છરંગરાય ઢેભરનું જન્મસ્થળ જણાવો ગંગાજળા ક્યાં આવેલું છે જામનગરમાં અને તેઓ ભારતના એક સ્વતંત્રતા સેનાની હતા અને એક બાહોશ વકીલ પણ હતા તેઓ વકીલાતનો વ્યવસાય છોડી અને જાહેર જીવનમાં આવ્યા હતા આગળ વાત કરીએ તો ઉચ્છરંગરાય ઢેબર ભારતને સ્વતંત્રતા મળ્યા પછી એટલે કે ઓગણીસો ને ના રોજ સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા કયા વર્ષમાં મિત્રો ઓગણીસોને અડતાલીસમાં સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા ઉચ્છંગ રાય ઢેબર અને તેઓએ જૂનાગઢનો પ્રશ્ન ઉકેલવા માટે આરજી હકુમતની રચનામાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો મિત્રો આ ઘટનાને લઈને પણ ખૂબ જ અગત્યની વાત પરીક્ષામાં પૂછાય કારણ કે જો ગુજરાતનો ઇતિહાસ તમે ભણતા હોવ તો ગુજરાતના ઇતિહાસ સાથે સંકળાયેલી આ મહત્ત્વની ઘટના છે આરજી હકુમત અને એ વિશે તમારે જાણવું જ જોઈએ વર્ષ ઓગણીસો ને પંચાવનમાં તેઓ અખિલ હિન્દ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા અને જીવનના અંત સુધી રાષ્ટ્રની તેઓએ સેવા કરી હતી રાજકોટ શહેરના વિમાન મથકનું નામ મિત્રો રાજકોટ શહેરના આ વિમાન મથકનું નામ એમના નામ પરથી રાખવામાં આવ્યું છે અત્યાર સુધી મિત્રો હવાઈ મુસાફરી મેં નથી કરી પરંતુ જો ગવર્નરમેન્ટ જોબ મેળવી લઈએ તો હવાઈ મુસાફરી કરવાનો લાહવો મળે તેમ છે કારણ કે ઉડે દેશ કા આમ નાગરિક એટલે કે ઉડાન યોજના અંતર્ગત તમે કોઈ પણ પર્યટન સ્થળોની મુલાકાત લઈ શકો છો અને તે પણ મિત્રો સસ્તી છે પરવડે તેવી છે આ પગાર ધોરણમાં એટલા માટે સૌપ્રથમ તો તમે સરકારના જમાઈ બની જાઓ અને ત્યાર પછી મિત્રો આનંદો આનંદો છે પણ એ માટે તમારે પુરુષાર્થ કરવો જોઈએ અને પુરુષાર્થ કરવામાં ક્યારે આળસ ન કરવી હંમેશા લગે રહો ઓકે મિત્રો આગળ વાત કરીએ તો ઉચ્છરંગરાય ઢેબર લોકસભામાં રાજકોટ બેઠક પરથી ચૂંટાયા હતા આગળ વાત કરીએ તો તેઓએ પોતાના ટૂંકા શાસનમાં જમીનદારી નાબૂદીનું અભૂતપૂર્વ કાર્ય કર્યું હતું આ શબ્દ કલરકોટ જે આપ્યો છે તે શબ્દો ખાસ યાદ રાખજો મિત્રો ત્યાં હું ભાર પણ મૂકો છું અને ખેડે તેની જમીન સૂત્ર ઉચ્છરંગરાય રાય ઢેબરે આપ્યું હતું તેમની કુને જોઈને જવાહરલાલ નહેરુજી ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખ પદે નિમ્યા હતા ઉચ્છરંગરાય રાય ઢેબરને અહીં ત્રણ મહત્વના સેન્ટેન્સ તમારી સામે મૂક્યા છે અને મિત્રો આ જ્યારે દિન વિશેષનો વિડીયો તૈયાર થાય છે ને તો એની પાછળ સમગ્ર એજ્યુ સફર ટીમનો એક સખત પુરુષાર્થ રહેલો છે અને તમને એમ કહું કે આપણે છાશ વલોવ્યા બાદ જેવી રીતે માખણ નીકળે એવી રીતે તમને માખણ આપવાનો પ્રયાસ થાય છે તો આ તૈયારી સંપૂર્ણ રીતે તૈયાર તમને એક થાળી પીરસવામાં આવે છે તો જમવામાં આળસ શા માટે મિત્રો મહેનત કરો ટૂંક સમયમાં ભરતી આવવાની છે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે એક ટાઈમ ટેબલ પણ આપી દીધું છે કે વર્તમાન સમયમાં કઈ કઈ ભરતીઓ આવવાની છે મિત્રો થોડોક કોરોનાનો કહેર ઓછો થશે એટલે આપણી સરકાર અને આપણા ગૌણ સેવા મંડળ છે તે કટિબદ્ધ છે ભરતી આવવાની છે મિત્રો અને હવે તૈયાર થઈ જજો ઉછરાંગરાય ઢેબરને વર્ષ ઓગણીસો ને તોતેર માં પદમા વિભૂષણ પુરસ્કાર એને થયો હતો સૌરાષ્ટ્રના ઘડવૈયા ઢેબરભાઈ નામનો પુસ્તક લખનાર ગાંધીવાદી અગ્રણી એવા દેવેન્દ્રભાઈ દેસાઈ હતા અહીં પણ એક પ્રશ્ન બને સૌરાષ્ટ્રના ઘડવૈયા ઢેબરભાઈ પુસ્તકના લેખક કોણ છે દેવેન્દ્રભાઈ દેસાઈ અને ઉચ્છરંગરાય ઢેબરનો અવસાન 11 માર્ચ 1977 ના રોજ રાજકોટ મુકામે થયેલું પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની પણ સાથે સાથે ચર્ચા કરી લઈએ તો સૌરાષ્ટ્ર રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો ઉચ્છરંગ રાય ઢેબાર આગળ વાત કરીએ તો બે મહત્વના દિવસો આજે ઉજવાઈ રહ્યા છે તારીખ છે એકવીસમી સપ્ટેમ્બર અને આ દિવસની ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ એટલે કે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ તરીકે આજનો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા વર્ષ 1981 માં જાહેર કરવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસની સૌપ્રથમ ઉજવણી કયા વર્ષમાં કરવામાં આવી હતી મિત્રો 1982 માં સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવવામાં આવ્યો અને વર્ષ 2001 સુધી આ દિવસને સપ્ટેમ્બર મહિનાના ત્રીજા મંગળવારે ઉજવવામાં આવતો હતો પરંતુ ત્યાર પછી તારીખ ફિક્સ કરવામાં આવી ત્યારથી વર્ષ 2001 બાદ વર્ષ 2001 બાદ આ દિવસને 21 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને શાંતિનું પ્રતીક એટલે કોણ કબૂતર મિત્રો 21મી સપ્ટેમ્બર ઇન્ટરનેશનલ પીસ ડે તરીકે ઉજવવામાં આવે છે

અત્યારે વિશ્વના બે દેશો વચ્ચે જેવી રીતે બે ભાઈઓ વચ્ચે વાડીનો ઝઘડો હોય શેઢાને લીધે એક બે ભાઈઓ વચ્ચે વેરઝેર હોય તો બે દેશો વચ્ચે સરહદોના પ્રશ્નો પણ છે જેમ કે વર્તમાન સમયમાં ભારત અને ચીન વચ્ચે એલ એ સી અંતર્ગત પણ જે વિવાદ સર્જાઈ રહ્યો છે તો મિત્રો આ દિવસ નિમિત્તે બંને દેશના સુરક્ષા મંત્રીઓ સારી એવી મંત્રણા કરી અને ઉકેલ લાવી શકે છે હંમેશા ભારત દેશ છે તે શાંતિનો હિમાયતી છે કોઈ પણ દેશો વચ્ચે શાંતિનો સંદેશો ફેલાવવામાં આપણો ભારત દેશ અત્યાર સુધી અગ્રેસર રહેલો છે મહાત્મા ગાંધીના નામ પરથી આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર ભારત સરકાર દ્વારા વર્ષ ઓગણીસો ને પંચાણું થી દર વર્ષે આપવામાં આવે છે આ વર્ષ પણ યાદ રાખીએ વર્ષ ઓગણીસો ને થી આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા અને આ પુરસ્કાર વિજેતાને શું આપવામાં આવે છે એક કરોડનો રોકડ રકમ એક પ્રશસ્તિ પત્ર અને એક તકતી આપવામાં આવે છે અને મિત્રો કદાચ તમે શાંતિના પ્રતીક તરીકે આ કબૂતરને જુઓ છો તો સેતુરના ઝાડની ડાળી પર બેઠેલું સફેદ કબૂતર એ શાંતિનું પ્રતિક છે કેથલિક યહૂદી ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોમાં કબૂતરને શાંતિનો દૂત માનવામાં આવે છે અને વિશ્વ શાંતિ દિવસે ઠેર ઠેર તેને ઉડાડી શાંતિનો સંદેશો પણ ફેલાવાય છે

કે હિરોશીમા અને નાગાસાકી બે શહેરો ઉપર જ્યારે અણુબોમ્બ ફેંકવામાં આવ્યો તો અહેસાસ તો સમગ્ર વિશ્વને થયો છે પરંતુ એનું વધારે પરિણામ જાપાન દેશને ભોગવવું પડ્યું છે તો મિત્રો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે હિરોશીમા દિવસ અને નાગાસાકી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે નીચે કમેન્ટ સેક્શનમાં લખવાનું ન ભૂલતા આપણે વાત કરીએ છીએ આગળ એક બીજો મહત્વનો દિવસ અને એનો પણ સંબંધ છે એકવીસમી સપ્ટેમ્બર સાથે

અલ્ઝાઈમર અને ડિમેન્શિયા એટલે કે મનોભ્રંશ વિશે જાગૃતિ ફેલાવવાનો અને વધતો અટકાવવાનો આ દિવસ ઉજવવા પાછળનો મુખ્ય હેતુ રહેલો છે વર્ષ 1906 માં મિત્રો યાદ રાખજો વર્ષ 1906 માં જર્મન ના ન્યુરોલોજિસ્ટા એલિસ અલ્ઝાઈમરે આ બીમારીની શોધ કરી હતી અને એમના નામ પરથી જ અને એમના નામ ઉપરથી બીમારીનું નામ રાખવામાં આવ્યું છે અલજાઈમર એક મસ્તિષ્ક રોગ છે જે મસ્તિષ્કની ની કોશિકાઓને ખતમ કરી દે છે જેના કારણે યાદ શક્તિમાં ઉણપ પરિવર્તન અને અનિયમિત વ્યવહાર તથા શરીરની વિવિધ પ્રક્રિયાઓમાં નુકસાન પહોંચે છે અને ધીરે ધીરે વિચારવાની શક્તિ ઓછી થાય છે અને યાદ શક્તિ ઘટતી જાય છે તો મિત્રો આ અલ્ઝાઈમર રોગના કેટલાક સામાન્ય લક્ષણો છે વર્ષ બે હજાર બાર થી સપ્ટેમ્બર મહિનાને અલ્ઝાઈમર મહિના તરીકે પણ ઉજવવામાં આવે છે મિત્રો યાદ રાખજો

આપ હંમેશા સારી તૈયારી કરતા રહો બસ એજ મા સરસ્વતીને હૃદયપૂર્વક પ્રાર્થના થેન્ક યુ